જામનગરના વિકાસ ગૃહમાંથી બે સગીર બહેનો ભેદી સંજોગોમાં લાપતા બની જતા ભારે દોડધામ મચી ગઈ હતી. બંને બહેનોના અપહરણ કરી જવા અંગે સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી. જામનગરના વિકાસ ગૃહમાં રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈકાલ રાત્રે એકાએક લાપતા બની જતા વિકાસ ગૃહમાં ભારે હલચલ મચી ગઈ હતી, જે અંગે વિકાસ ગૃહનું સંચાલન કરનાર સંચાલિકા બહેન દ્વારા સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી. જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષ અને 17 વર્ષની બે સગીર બહેનો કે તેઓ ગઈ રાત્રિ દરમિયાન વિકાસ ગૃહમાંથી ભેદી સંજોગોમાં લાપતા બની જતા વિકાસ ગૃહ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી અને ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર મામલે વિકાસ ગૃહમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાનીએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બંને સગીર બહેનોના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી, જે ફરિયાદના અનુસંધાને પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરેના ચકાસવાનું શરૂ કર્યું. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં બે સગી બહેનો છે. એકની ઉંમર 17 વર્ષની છે, ત્યારે બીજી નાની બહેન છે 14 વર્ષ ઉંમરની છે. એ બંને બહેનો છેલ્લા 2 દિવસથી ત્યાં બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ તેના ગૃહમાં હતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે, અધિક્ષક છે, ગૃહ અધિક્ષક દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ, જેથી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બંને બાળાઓ સાલ સગીર વયની હોય તેથી આ મેટરમાં આઈપીસી 363 મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી ડિવિઝન વિસ્તારમાં. તેમજ હાલ બંને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે.